સ્ટુડન્ટ ધોરણ 3 ઇંગ્લિશ જેમાં આપણે આજે શીખવાના છે નંબર્સ પહેલા લેક્ચરમાં આપણે 1 થી 20 શીખી ગયા આજે આપણે જીઆર 60 70 40 તેનો અભ્યાસ કરીશું તો 10 આપેલું છે તો શું આવશે ટી ઈ એ 10 એટલે 10 પછી 20 તો ટી ડબલ્યુ ઈ એ ટી વાય 20 એટલે 20 પછી 30 તો ટી એચ આઈ આર ટી વાય 30 એટલે શું આવશે 30 પછી 40 એફ ઓ યુ આર ટી વાય 40 એટલે 40 જો આમાં કાંઈ નથી તમારે 1 થી 10 માં આવતું હોય ને કે એફ ઓ યુ આર ટી એચ આઈ આર એવી રીતના એની પાછળ ખાલી શું લગાડવાનું તો કે ટી વાય હવે 50 તો એ 5 નો શું થાય એફ આઈ એફ ટી વાય એફ આઈ એફ ટી વાય 50 એટલે 50 અને 60 તો 6 નો શું થાય 6 એસ આઈ એક્સ ટી વાય 60 એટલે 60 પછી 70 એ સી વી ઈ એન ટી વાય 70 એટલે 70 પછી 80 તો ઈ આઈ જી એચ ટી વાય 80 એટલે 80 પછી 90 એન આઈ એન ટી વાય 90 એટલે 90 અને 100 એચ યુ એન ડી આર ઈ ડી 100 એટલે 100 તો આ છે 10 20 30 40 50 એમાં કાંઈ નથી ખાલી જે આ 50 હોય તો એનું 1 થી 10 ના લખવાના અને બધાની પાછળ ટી વાય એ સી વી ઈ એન ટી વાય 70 એટલે શું થાય 70 એવી જ રીતના હવે આપણે જે એના પછીના 21 પછીના છે 66 54 99 એમ 100 સુધી શું આવે તો કે સેમ જ આવે તો 22 હોય તો તમારે શું લખવાનું ટી ડબલ્યુ ઈ એન ટી વાય અને આ 2 છે તો શું લખવાનું ટી ડબલ્યુ ઓ પછી 36 હોય તો ટી એચ આઈ આર ટી વાય અને 6 નું શું આવશે એસ આઈ એક્સ 45 હોય તો એફ ઓ યુ આર અને 5 નું એફ આઈ વી ઈ 66 નું હોય તો એસ આઈ એક્સ ટી વાય 66 54 નું હોય તો એફ આઈ એફ ટી વાય અને એફ ઓ યુ જો 54 હોય તો એફ આઈ એફ ટી વાય એફ ઓ યુ આર વાય પછી 99 હોય તો એન આઈ એન ઈ ટી વાય એન આઈ એન ઈ 71 હોય તો એ સી વી ઈ એન ટી વાય ઓ એન ઈ અને 82 હોય તો ઈ આઈ જી એચ ટી વાય ટી ડબલ્યુ ઓ તો આ તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે